गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 साइंस चैप्टर नंबर 6 ना आ लास्ट लेक्चर में आपनो हार्दिक स्वागत छे। हवे आ चैप्टर ना एंड तरफ आपणे जईए तो आपणे स्टार्टिंग में कुल मुख्यत्वे त्रण अवस्था विधेय विषे वात करी। एक आंतरिक ऊर्जा, एक एन्थाल्पी फेरफार અને કેન્ટ્રોપી ફેરફાર। હવે આ લેક્ચરમાં આપણે ગિબ્સ મુક્ત ઉર્જા એ છેલ્લી અવસ્થા વિધેય છે એના વિશે આપણે ચર્ચા કરીશું। તો મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન ગિબ્સ મુક્ત ઉર્જા અને સ્વયંસ્ફૂર્ણા સમજાવો। પહેલાં તો યાદ રાખો ગિબ્સ ઉર્જાને जी वड़े दर्शावामां आवे छे। सेना वड़े? जी वड़े। अने केवो गुणधर्म छे तो के मात्रात्मक गुणधर्म छे, पदार्थना जत्था उपर आधार राखे छे। फरीथी गिब्स ऊर्जा एटले गिब्स विधेय अने जी वड़े दर्शावाय छे अने मात्रात्मक गुणधर्म छे। ए पछी आपणे जोईए के एनुं सूत्र अहींया तमने आपेलुं छे, जी बराबर एच माइनस टी एस। जी बराबर एच माइनस टी एस। आपणे गिब्स ऊर्जा में फेरफार शोधवानो छे तो डेल्टा जी बराबर डेल्टा एच माइनस, हवे टी एम ने एम राखीए अने एंट्रोपी फेरफार बताइए, बराबर, अथवा तो एंट्रोपी एम ने एम राखीए અને તાપમાનમાં ફેરફાર બતાવીએ ડેલ્ટા ટી। પરંતુ ડેલ્ટા ટી બરાબર ઝીરો કેમ? કારણ કે તાપ અચળ તાપમાને પ્રક્રિયા થાય છે। ક્યારે? અચળ તાપમાને। એટલે આ પદ ઝીરો આવી જાય, ડેલ્ટા ટીની જગ્યાએ ઝીરો મૂકું એટલે એસ એની જોડે ગુણાય એટલે એ પણ ઝીરો આવે। તો આપણી જોડે એક સૂત્ર થયું ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, ગિબ્સ ઉર્જાનું સૂત્ર થયું, બરાબર। આ યાદ રાખવાનું, દાખલાની અંદર આનો ઉપયોગ થશે। તો જો અહીંયા સમજીએ કે જી બરાબર એચ માઇનસ ટી એસ, ગિબ્સ ઉર્જા ફેરફાર આપણે નોંધીએ તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ, હવે ટી એસ ઇટ ઇઝ ડેલ્ટા એસ લખવો પડે એટલે માઇનસ ટી ડેલ્ટા એસ, અને એસ ઇટ ઇઝ ડેલ્ટા ટી લખવો પડે એટલે માઇનસ એસ ડેલ્ટા ટી। અચળ તાપમાને ડેલ્ટા ટી બરાબર ઝીરો થાય, ડેલ્ટા જી બરાબર શું થાય? તો કે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ થાય। ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, એટલે આ સૂત્ર એનું આવી ગયું ગિબ્સ ઉર્જા। હવે જોઈએ આગળ, ડેલ્ટા જીની કિંમત કઈ હોય તો પ્રક્રિયા આપમેળે થાય અને કઈ હોય તો પ્રક્રિયા આપમેળે ના થાય એના માટે સમજીએ। આપણને અહીંયા ગિબ્સ સમીકરણ મળ્યું, કયું? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ। ડેલ્ટા શું છે? તો કે ગિબ્સ ઉર્જા ફેરફાર। ડેલ્ટા એચ શું છે? એન્થાલ્પી ફેરફાર। અને ડેલ્ટા એસ શું છે? એન્ટ્રોપી ફેરફાર અને ટી તાપમાન। એટલે લખ્યું છે ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસ ઉર્જાના પર્યાય છે, આથી ડેલ્ટા જીનો એકમ ઉર્જાનો છે। હવે એનાથી આગળ વિચારીએ, જો પ્રણાલી પર્યાવરણ સાથે ઉષ્મીય સંતુલનમાં હોય એટલે કે ઉષ્મા ગુમાવે નહીં કે ઉષ્મા મેળવે પણ નહીં, ઉષ્મીય સંતુલન એટલે ઉષ્મા ગુમાવે પણ નહીં કે મેળવે પણ નહીં, ત્યારે તાપમાન શું થશે? તો કે પર્યાવરણનું તાપમાન એ પ્રણાલીના તાપમાન જેવું જ હશે। વળી પર્યાવરણની એન્થાલ્પીમાં વધારો પ્રણાલીની એન્થાલ્પીમાં ઘટાડો નોંધાવે। એટલું ખબર છે કે પ્રણાલી જો એની ઉષ્મા ઉર્જા પર્યાવરણને આપે તો પ્રણાલીની ઉષ્મા ઉર્જા ઘટે,
જ્યારે પર્યાવરણની ઉષ્મા ઊર્જા વધે. એટલે પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ આપ્યો છે, ડેલ્ટા એસ સરાઉન્ડિંગ બરાબર ડેલ્ટા એચ અપોન ટી બરાબર માઇનસ ડેલ્ટા એચ અપોન ટી. એટલે સરાઉન્ડિંગ માટે, એટલે પર્યાવરણ માટે શું થાય તો પર્યાવરણ ઊર્જા મેળવે છે એટલે પ્લસ ડેલ્ટા એચ અપોન ટી થાય. જ્યારે પ્રણાલી ઉષ્મા ગુમાવે છે એટલે માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ અપોન ટી થાય. ડેલ્ટા એસ ટોટલ શું છે તો ડેલ્ટા એસ ટોટલ બરાબર તો કે ડેલ્ટા એચ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એચ સરાઉન્ડિંગ્સ. એટલે ડેલ્ટા એચ સરાઉન્ડિંગ બરાબર માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ અપોન ટી લખાય. તો એ અહીંયા ઘડી લખ્યું. ડેલ્ટા એસ ટોટલ તમને ખબર જ છે, ડેલ્ટા એસ ટોટલ બરાબર શું લખાય તો કે ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ્સ. પરંતુ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ્સની જગ્યાએ આપણે માઇનસ ડેલ્ટા એચ અપોન ટી લખી શકીએ, એ અહીંયા લખ્યું છે. હવે ઉપરના સમીકરણમાં પુનઃ ગોઠવણી કરીએ એટલે શું થાય, ટી ડેલ્ટા એસ ટોટલ બરાબર ટી ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ. શું થાય, ટી ડેલ્ટા એસ ટોટલ બરાબર ટી ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ. શું કર્યું, ટી વડે ગુણ્યા બધાને. તો આને ટી વડે ગુણો એટલે આ આવે, આને ટી વડે ગુણો એટલે આ આવે, અને આને ટી વડે ગુણો તો ટી ટી કેન્સલ એટલે માઇનસ ડેલ્ટા એચ આવે. ઓકે, હવે આ જે ડેલ્ટા એચ છે અહીંયા ટી ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ ગ્રેટર ધેન ઝીરો, એની કિંમત શું થાય, ગ્રેટર ધેન ઝીરો. કારણ કે સ્વયંસ્ફૂરિત પ્રક્રિયા માટે ડેલ્ટા એચ ટોટલ ઝીરો થાય. એટલે જો આ ઝીરો કરતાં વધારે હોય તો આની કિંમત પણ ઝીરો કરતાં વધારે થાય. તો માઇનસ નિશાની કોમન કાઢું તો ડેલ્ટા એચ પ્લસ થઈ જાય, ટી ડેલ્ટા એચ માઇનસ થઈ જાય, એટલે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. પણ આપણને તો ખબર છે કે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ બરાબર શું લખાય તો કે ડેલ્ટા જી લખાય. એટલે આપણે માઇનસની સાઇન એમની એમ માઇનસ ડેલ્ટા જી ગ્રેટર ધેન ઝીરો, એટલે કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ લેસ ધેન ઝીરો, આ આપણે સાબિત કર્યું. અને ડેલ્ટા જીની કિંમત સ્વયંસ્ફૂરિત પ્રક્રિયા માટે શું હોય, ઋણ હોય, લેસ ધેન ઝીરો. સ્વયંસ્ફૂરિત એટલે આપમેળે થતી પ્રક્રિયા, એના માટે ડેલ્ટા જી શું આવે, ઋણ આવે. જો ડેલ્ટા જી ઋણ આવે તો જ પ્રક્રિયા આપમેળે થાય. જો અહીંયા લખ્યું છે કે જો ડેલ્ટા જી ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય, અને જો ડેલ્ટા જી ધન હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. આટલું ધ્યાન રાખવાનું, બારમા ધોરણમાં બી આનો યુઝ થશે. એટલે ડેલ્ટા જી ઋણ હોય તો આપમેળે થાય સ્વયંસ્ફૂરિત, અને ડેલ્ટા જી ધન હોય તો આપમેળે ના થાય, સ્વયંસ્ફૂરિત ના હોય. નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. હવે આપણને ખબર છે કે જો પ્રણાલી તાપમાન વધારે છે ત્યારે, એટલે પ્રણાલીનું જો તાપમાન વધે તો આપણને ખબર છે એન્ટ્રોપી વધે, અને તાપમાન ઘટે તો એન્ટ્રોપી ઘટે છે. એટલે કે તાપમાન વધારતા એન્ટ્રોપીમાં વધારો થાય, તાપમાન ઘટાડતા એન્ટ્રોપીમાં ઘટાડો થાય. અને તદઉપરાંત એવું લખાય, કોઈપણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય તેમ તે શૂન્ય તરફ જાય છે. આને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કહે છે, આ યાદ રાખવાનો.
કોઈપણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ માટે નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપી પણ કેટલી હોય? શૂન્ય જ હોય. તો એ ધ્યાન રાખજો. એનો મતલબ નિરપેક્ષ શૂન્ય તાપમાને સ્ફટિક શું હોય? સંપૂર્ણ રીતે વ્યવસ્થિત હોય છે. જે સ્ફટિકમય ઘન પદાર્થને જ લાગુ પડે છે, ઘન પદાર્થ માટે જ લાગુ પડે. દ્રાવણની અને અતિશીત પ્રવાહીની એન્ટ્રોપી શૂન્ય કેલ્વિન તાપમાને શૂન્ય હોતી નથી. કોઈ બી ઠંડુ દ્રાવણની વાત કરીએ આપણે, અરે દ્રાવણની વાત કરીએ અથવા અતિશીત ખૂબ જ ઠંડા દ્રાવણની વાત કરીએ, તો ક્યારેય નિરપેક્ષ શૂન્ય તાપમાને એની એન્ટ્રોપી શૂન્ય ના હોય. ને લખ્યું છે, શુદ્ધ પદાર્થ માટે 0 કેલ્વિનથી 298 કેલ્વિન તાપમાન સુધીના ક્યુ રિવર્સિબલ અપોન ટી વધારાના સરળતાથી કરી શકાય છે. તો આ આપણે થર્મોડાયનેમિક્સનો એટલે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ સમજ્યા. હવે આપણે એના પછી જોઈએ MCQs માટે, 1 માર્કર માટે. ગિબ્સ ઉર્જા અને સંતુલન વિશે સમજાવો. તો સમજો, જ્યારે રાસાયણિક પ્રક્રિયા એક સાથે બંને દિશામાં થતી હોય ત્યારે ગતિશીલ સંતુલન સ્થપાય, એટલે આ રીતે. અને આ ત્યારે જ શક્ય બને જ્યારે મુક્ત ઉર્જા સંતુલન એ ન્યૂનતમ હોય, એટલે ડેલ્ટા જી સંતુલન સમયે 0 હોય. ડેલ્ટા જી 0 આવે ને એટલે સંતુલન અવસ્થા સમજવાની. એક પ્રક્રિયા આપી છે સંતુલને, એ પ્લસ બી ગીવ સી પ્લસ ડી, પ્રતિવર્તી પ્રક્રિયા છે. હવે જોઈએ, જે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત અવસ્થામાં હોય, કઈ અવસ્થામાં? પ્રમાણિત અવસ્થામાં, ત્યારે ડેલ્ટા જી અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. 0 ∆G + RT ln K. ∆G RT ડાબી બાજુ જાય એટલે -RT ln K. માટે ∆G ln જાય એટલે 2.303 ગુણવા પડે, એટલે -2.303 RT ln K. એટલે -2.303 RT ln K. એટલે ∆G બીજું સૂત્ર છે, ∆H - T ∆H. એટલે આપણને ∆Gના બે સૂત્ર મળ્યા. જો તમારે સંતુલન અચળાંક શોધવાનો હોય તો આ સૂત્ર આપવાનું, અને જો એન્થાલ્પી ફેરફાર, એન્ટ્રોપી ફેરફાર કે મુક્ત ઉર્જા ફેરફાર શોધવો હોય તો આ સૂત્ર આપવાનું. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ∆H પોઝિટિવ એટલે K < 1, એટલે કે વધુ નિપજ આપશે નહીં. એટલે K ની કિંમત જો 1 કરતાં ઓછી હોય તો વધારે નિપજ ના આપે, પ્રક્રિયક વધારે મળે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ∆H ઋણ એટલે K > 1, અને જો K > 1 હોય તો નિપજ વધુ આપશે, પ્રક્રિયક ઓછા મળે. ઓકે, તો પ્રબળ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે K ઘણા વધારે હોય છે. ∆G અને ∆S- પર આધારિત છે. ∆H અને ∆S ના માપનથી ∆G નો અંદાજ કરી શકીએ છીએ, કારણ કે ∆G ના જ સૂત્રની અંદર ∆HB આવે છે અને -T ∆S એટલે ∆SB આવે છે. જો કે સીધી રીતે માપી શકાય તો બીજા કોઈ તાપમાને ∆G નું મૂલ્ય ગણી શકાય, બરાબર. એટલે આપણને એટલી ખબર પડે, સ્વયં સ્ફુરિત પ્રક્રિયા માટે એટલે આપમેળે થતી પ્રક્રિયા માટે બે વસ્તુ નક્કી, ∆G < 0 હોય અને K > 1 હોય, અને આપમેળે ન થાય એના માટે ∆G > 0 થાય અને K < 1 થાય.
डेल्टा जी ग्रेटर देन जीरो अने के लेस देन वन थाय। कोयडो 6.11 298 केल्विन तापमाने छेल्ला त्रण दाखला ओझोनना परिवर्तन माटेनुं एक सूत्र आप्युं छे, एमां डेल्टा जी गणो, केपीनी किंमत खबर छे एटले के आप्युं छे। के आप्युं હોય તો એક જ સૂત્ર આવે, ડેલ્ટા જી બરાબર -2.303 આરટી લોગ કે। જો જૂલમાં હોય તો આરની કિંમત 8.314 ફિક્સ, કિંમત મૂકો ડેલ્ટા જી બરાબર -2.303, આરની કિંમત 8.314, તાપમાન તમને આપી દીધું છે 298 કેલ્વિન અને કેપી એટલે લોગ કેપી 2.47 × 10⁻²। આ બધાનો લોગ શોધીને, અગાઉ બી લોગ કરાયા જ છે, તો આ બધાનો લોગ શોધીને ગુણાકાર ભાગાકાર કરો તો જવાબ આવે 1,63,000 જૂલ પ્રતિ મોલ, એટલે 163 કિલો જૂલ પ્રતિ મોલ જવાબ આવે। એટલે જૂલમાં લખવો હોય તો 1,63,000 કિલો જૂલમાં લખવો હોય તો 163 કિલો જૂલ। ચાલો એના પછી 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંકનું કિંમત શોધો, ડેલ્ટા જી આપી છે, સૂત્ર એનું એ જ કયું તો કે ખાલી સૂત્ર કરતાં કે શોધવાનો છે। ડેલ્ટા જી બરાબર -2.303 આરટી લોગ કે, એટલે લોગ કે શોધવો હોય તો ડેલ્ટા જી બરાબર -2.303 આરટી, તો આ સૂત્ર આવે લોગ કે બરાબર ડેલ્ટા જી અપોન -2.303 આરટી। તો જુઓ અહીંયા લોગ કેનું મૂકેલું છે કિંમત, ડેલ્ટા જી ની કિંમત માઇનસ છે એટલે અહીંયા માઇનસની નિશાની હતી એટલે માઇનસ માઇનસ પ્લસ કરી દીધા, 13.6 કિલો જૂલ પર મોલ, 2.303, આરની કિંમત 8.314, ટીની કિંમત 298, આનો ભાગાકાર કરો એટલે જવાબ આવે 2.38, એટલે લોગ કે બરાબર 2.38 આવે, એટલે કે બરાબર એન્ટી લોગ ઓફ 2.38 થાય, અને 2.38 એન્ટી લોગ 2.4 × 10⁻² થાય, કેટલી થાય 2.4 × 10⁻². ક્લિયર? તો આ કેની કિંમત છે। હવે આપણે છેલ્લો દાખલો જોઈએ, આઈએમપી દાખલો। 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50% વિઘટિત થયેલ છે। આ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ગણો। ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ એટલે N2O4 છે, એને 2NO2માં ફેરવ્યા। જો N2O4 50% વિયોજિત હોય તો બંને પદાર્થના મોલ અંશ થશે, એટલે 50% હોય એટલે એક્સ N2O4 માટે એકમાંથી 0.5 માઇનસ કર્યા અને નીચે એક પ્લસ 0.5 આપ્યા। એ જ રીતે આ બે મોલ છે એટલે 2 × 0.5 અને નીચે પણ 1 વત્તા 0.5, એટલે સમજો એક આખામાંથી આપણે આના 50% એક મોલ જ છે એટલે 0.5 માઇનસ કર્યા, જ્યારે આના 2 × 0.5 છેદમાં 1 વત્તા 0.5 તો લઈ જ લેવાના। હવે આપણને ખબર છે, અગાઉ શીખીને આવ્યા, પી આંશિક દબાણ એટલે તો કે P1 બરાબર X1 ઇન્ટુ P કુલ,
એટલે આ પી વન બરાબર એક્સ વન એટલે આની કિંમત 0.5/1.5. અને કુલ દબાણ જો અહીંયા એક વાતાવરણ આપ્યું છે, અહીંયા એક લખ્યું, એ જ રીતે બીજા માટે પી એન ઓ ટુ બરાબર 1/1.5×1. તમે આની કિંમત અહીંયા લખી બી આગળ કરી શકો દાખલો. હવે કેપી બરાબર શું થાય, તો કે પી એન ઓ ટુનો વર્ગ, અહીંયા ટુ ગુણાકારમાં છે એટલે પી એન ઓ ટુનો વર્ગ આવે, જ્યારે અહીંયા કંઈ ગુણાકારમાં નથી એટલે પી એન ટુ ઓ ફોર આવે. પી એન ઓ ટુ એટલે 1/1.5 એનો વર્ગ, અને આની અંદર બી 0.5/1.5 એટલે સાદુરૂપ આપીએ એટલે આવે 1.33 વાતાવરણ. હવે બીજું સૂત્ર કયું, ડેલ્ટા જીનું, અહીંયા એલએનના સ્વરૂપમાં છે, તમારે એવું લખવાનું ડેલ્ટા જી બરાબર -2.303 આરટી લોગ કે. ચલો એટલે ડેલ્ટા જી બરાબર -2.303 આર ટી અને કે આપણે જે શોધ્યો ને એ મૂકી દેવાનો. અહીંયા ઘડી આપણે કે શોધ્યો છે 1.33 અને મૂક્યો છે 0.1200. અહીંયા ઘડી તમને કેની કિંમત આપી છે, થોડી અલગ આપી છે, 0.1239 કેપીની કિંમત. એટલે એ કિંમત અહીંયા કેપીની જે શોધશો ને એ જ કિંમત આની અંદર આવશે. પ્રિન્ટિંગ મિસ્ટેકથી અહીંયા અલગ કિંમત લખાઈ છે, અને એનો ગુણાકાર કરશો એટલે -763.8 kJ/mol મળશે. ઓકે, તો અહીંયા આગળ આપણે આ દાખલો પૂરો કરીએ છીએ, ચેપ્ટર બી પૂરું કરીએ છીએ. આ દાખલાઓ પ્રોપર કરી નાખજો, એટલે બે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, દાખલાઓ અને ગિફ્ટ મુક્ત ઉર્જા અને સ્વયંસ્ફૂર્ણા, એ બંને પ્રોપર કરજો. બાકીનું હવે નવું ચેપ્ટર આપણે પછીના લેક્ચર્સથી લઈશું, અને આનું રિવિઝન પ્રોપર કરી નાખજો. ઓકે, થેન્ક યુ.